મોર્નિંગ બાળકો, કેમ છો બધા? મજામાં ને? આજનો વિષય છે આપનો કલ્ચર, અને કલ્ચરમાં પાઠ 8 કેડી હતી કે હતી હશે, એમાં સદ્યપતિ પ્રશ્ન 14. આપણે સદ્યપતિમાં કયો પ્રશ્ન? 14. તો 14માં પ્રશ્ન શું છે કે ખોટી રીતે લખેલા અક્ષરો. હવે આપણે જવાબ 14 જોઈએ. એમાં લખ્યું છે કે ખોટી રીતે વાક્ય હોય ને, ખોટી રીતે વાક્યો સુધારી ગોઠવીને ફરી લખવાનું છે. રાજા ક્યાં બેઠા હતા? રાજા
શબ્દની નીચે લીટી છે પર બેઠા હતા ખબર પડી ગઈ ચાલો બે શબ્દ બનાવો તો સરસ તો રાજા અશ્વ શું આવશે અશ્વ અશ્વ એટલે ખબર છે ને શું થાય ઘોડો અશ્વ ને બેઠા હતા ચાલો પાંચ નંબર નું વાક્ય બોલો જી આરોન ને ફૂટબોલ ની રમવાની ઈચ્છા થઈ આરોન હતો ને આ શબ્દ ને આપણે શું રમવાની ઈચ્છા થઈ ફૂટબોલ રમવાની ચાલો હવે એનું વાક્ય બોલવાનું છે અને આ કયો શબ્દ સુધારવાનો છે ચાલો બોલો તો સરસ બોલો તો આરોનને ફૂટબોલ રમવાની ઈચ્છા શું થયું ઈચ્છા ચાલો છ નંબર નું વાક્ય બોલો તો સોવી ખૂબ સુંદર છે હવે ક્યાં લીટી દોરેલી છે ખૂબ જ સુંદર છે ચાલો વાક્ય બોલી ગયા ચાલો હવે અહીંયા લીટી દોરી તો વિશ્વ કયો શબ્દ લખવાનો છે તો વિશ્વ ખૂબ જ સુંદર ખૂબ જ સુંદર છે ચાલો સાતમું સાતમું વાક્ય છે આપણે સ્વ હીરો પાસે જ્ઞાન માંગવું જોઈએ તો કોની પાસે જ્ઞાન માંગવું જોઈએ આપણે ગોઠવવાનું છે શબ્દને ઈશ્વર તો એ સાતમું વાક્ય છે બોલો આપણે પાંચે જ્ઞાન માંગવું જોઈએ જ્ઞાન માંગવું જોઈએ ચાલો હવે આપણે કયો શબ્દ લખવાનો છે તો હવે શબ્દ બનાવ્યો શું બન્યો ઈશ્વર સરસ ચાલો આગળ આપણે કયો શબ્દ બન્યો ઈશ્વર પાસે જ્ઞાન માંગવું જોઈએ ચાલો વાક્ય આવી ગયું બધાને ચાલો આઠ નંબરનું વાક્ય જુઓ સેરેનાને તક્ષે રંગના કપડાં ગમે છે તક્ષે એટલે શ્વેત ત અને શ્વે આપ્યું છે તો આપણે શ્વે પહેલાં લઈશું અને ત પછી તો શ્વેત શ્વેત રંગના કપડાં ગમે છે ચાલો હવે આગળનું વાક્ય લઈએ સમજણ પડી ગઈ બધાને આ વાક્યમાં શું આવે છે જે વાક્યમાં શબ્દની જે લીટી દોરી છે તે શબ્દને મૂળાક્ષરો ફેરવી અને સાચો જવાબ ગોતવાનો ચાલો એની પછીનું વાક્ય છે આઠ નંબરનું વાક્ય કે સેરેનાને શું ગમતું તો સ્વે એવા રંગના કપડા ગમે છે તો હવે આની નીચે લીટી છે તો સ્વે અને તો કેવા કપડા ગમે છે તો લખવાનું છે રે નાને સ્વે અને તો રંગના કપડા ગમે છે
અને તેમાં અર્થવારે પંક્તિ પાઠ્યપુસ્તક પાના નંબર 129 અને 30 પરથી ગીતમાંથી શોધીને લખવાનું છે. જે વાક્ય આપણે આપ્યું છે તેમાં કઈ પંક્તિ રહેલી છે એ આપણે ગોતવાનું છે. તો વાક્ય એમ છે કે ચિત્ર દોરાઈ જતા રામુએ ચિત્રનો સામાન ભેગો કરી દીધો. આ વાક્ય આવું છે. તો હવે કાવ્ય પંક્તિમાં કઈ કાવ્યની લીટી આવી છે? તો કે ચિત્ર રૂડું ત્યાં તેણે કીધું આપ આ સાંજનું દોરી દીધું. ચિત્ર રૂડું ત્યાં તેણે કીધું આપ સાંજનું દોરી દીધું. પીછી મૂકી દઈ બાજુએ કામ બધું સંકોરી દીધું. એટલે વાક્ય આટલું હોય એમાં આપણે શું કરવાનું છે? વાક્યમાં આપણે કાવ્ય પંક્તિ ગોતવાની છે કે આ વાક્યમાં કોઈ કાવ્ય પંક્તિ છે એ આપણે ગોતી અને કાવ્ય પંક્તિ પાઠ્ય પુસ્તકમાંથી શોધી અને સદ્ય પંક્તિમાં એમાં જવાબ લખવાનો છે. સમજે ભૂલે ગયું બધાને? કાવ્ય પંક્તિમાંથી ગોતી અને આપણે લખતા આવડવું. ચાલો હવે આગળ હું બોલું છું કે કયું વાક્ય છે અને કઈ કાવ્ય પંક્તિ અંદર આવે છે. ચાલો હવે વાક્ય શું છે? વાક્ય પ્રશ્ન 15. તો પેલું વાક્ય કે ચિત્ર દોરાઈ જતા, ચિત્ર દોરાઈ જતા રામુએ ચિત્ર દોરાઈ ગયું ને એટલે રામુએ ચિત્રનો સામાન ભેગો કરી લીધો. શું કરી લીધો? સામાન ભેગો કરી લીધો. સમજે પડી ગઈ? હવે આમાં આપણે કાવ્ય પંક્તિ લખવાનું છે. શું લખવાનું છે? કાવ્ય પંક્તિ. હવે એમાં છે તમને બે લીટી આપી છે. તો આપણે પહેલી લીટીમાં કયું વાક્ય આવશે કાવ્યમાં? કે ચિત્ર રૂડું. કેવું? ચિત્ર રૂડું ત્યાં તેણે કીધું કે આભ સાંજનું આભ સાંજનું દોરી દીધું. થઈ ગયો? હવે આપણે આ એક કાવ્ય પંક્તિ એમાં બે લીટી બીજી લીટી છે કે વાક્ય શેમાં આવ્યું છે? તો ભાઈ પીછી પીછી મૂકી પીછી મૂકી દઈ બાજુએ કામ બધું સંકોરી લીધું. હવે આ કાવ્ય પંક્તિ છે એમાં વાક્યમાં ગોતી અને આપણે જોવે અહીંયા ધ્યાન કે ચિત્ર દોરાઈ જતા રામુએ ચિત્રનો સામાન ભેગો કરી લીધો. હવે એમાં કઈ કાવ્ય પંક્તિ ચૂકેલી છે? તો ચિત્ર રૂડું ત્યાં તેણે કીધું આભ સાંજનું દોરી દીધું. પીછી મૂકી દઈ બાજુએ કામ બધું સંકોરી લીધું. ચાલો હવે એ પછીનું આગળનું વેગ બોલો છે કે રામુએ ચાંદા રામુએ ચાંદા અને તારા જોઈને તારા જોઈ તેમાં પીછેથી ચમકારા કર્યા. આ વાક્ય છે. શું છે? ચમકારા કર્યા.
ચલો હવે વાક્ય એમ છે કે રામુએ છાંટા અને તારા જોઈ એમાં પીછા પીછીથી ચમકારા કર્યા તો હવે એમાં કાવ્ય પંક્તિ કઈ આવશે તો કે છે ત્યાં તો ડીઠો ચાંદલિયો ને ડીઠા ટમટમ તારા રામુએ પાછા પીછીથી ચીતર્યા રે ચમકારા હવે આપણે કાવ્ય પંક્તિ લખશું કે ત્યાં તો ત્યાં તો ડીઠો ચાંદલિયો ને ડીઠા ટમટમ તારા શું ડીઠું એને ટમટમ તારા હવે એની પછી લીધી છે કે રામુએ લઈ રંગ રામુએ લઈ રંગ શ્યામને આભ રામુએ પાછા ઈઠા ટમટમ તારા અને રામુએ શું કર્યું છે જે રામુએ પીછા છે ને પાછા એ રામુએ જે પાછા હતા ને પીછા એ પીછીથી શું કર્યું એને કે પીછીથી ચીતર્યા શું ચીતર્યું ચીતર્યા રે આકાશ ને આકાશમાંથી જે ચિત્ર તારા ટમટમતા હતા ચાલો અહીંયા ધ્યાન રાખો કે રામુએ ચાંદા અને તારા જોઈ તેમાં પીછીથી ચમકારા કર્યા હવે એમાં બાકી છે ત્યાં તો ડીઠો ચાંદલિયો ને ડીઠા ટમટમ તારા રામુએ પાછા પીછીથી ચીતર્યા રે આકાશ ચાલો ત્રીજું વાક્ય કે રામુએ શ્યામ રંગથી મનમાં હતું તેવું આકાશ એ શ્યામમાં તો ને એને મનમાં હતું ને એવું જ એને આકાશ ચિત્રી દીધું છે તો રામુએ શું કેવી રીતે ચિત્ર દોર્યું છે હવે આપણે ત્રીજી કાવ્ય પંક્તિ લેવાની છે કોણ ત્રીજી ચાલો હવે એમાં જોવો એમાં શું માંગ્યું છે વાક્યમાં એમ શું ઓળખાયું છે એ આપણે બોલવાનું કાવ્ય ચાલો એમાં કાવ્ય પંક્તિ ત્રીજી ત્રીજું વાક્ય એમ આપ્યું છે કયું આપ્યું છે કે રામુએ શ્યામ રંગથી શ્યામ રંગથી મનમાં હતું મનમાં હતું તેવું આકાશ ચિતર્યું શું કર્યું એ તેવું જ આકાશ ચિતર્યું ચાલો હવે એનો કાવ્ય પંક્તિ કઈ છે કે રામુએ રામુએ લઈ રંગ શ્યામને શું કહ્યું શ્યામને આભ દીધું ડભોરી કેવું દીધું એને આભ દીધું ડભોરી ચાલો કઈ કાવ્ય પંક્તિ બધા અહીંયા ધ્યાન કે રામુએ શ્યામ રંગથી મનમાં હતું તેવું આકાશ ચીતર્યું તો હવે એમ છે કે રામુએ લઈ રંગ શ્યામને આભ દીધું ડભોરી ચાલો ચાર નંબરનું વાક્ય એમ છે સવાર પડતા આકાશમાં પંખીઓનો અવાજ સંભળાવા લાગ્યો સવાર થાય એટલે સૌથી પહેલા કોણ જાગે પંખીનો અવાજ આવવા માંડે ને હવે એના ઉપરથી વાક્ય છે કે સવાર પડતા સવાર પડતા
સવાર પડતા આકાશમાં શું છે? સવાર પડતા આકાશમાં પંખીઓનો શું આવ્યો તો? પંખીઓનો અવાજ સંભળાવા લાગ્યો. પંખીઓનો અવાજ સવારમાં વહેલો કોનો અવાજ આવે? સૌથી વહેલા પંખી જાગે. ચાલો હવે એના પછીનું કાવ્ય કયો છે? તે ત્યાં જ પડી ગઈ સવાર. એ ચિત્ર દોરે છે ને, ત્યાં જ પડી ગઈ સવાર. ત્યાં જ પડી ગઈ સવાર. આપનું ચિત્ર ચિત્ર ગયું. સવાર પડી જાય એટલે આકાશમાં તારા ચંદ્ર દેખાતા હોય, એ સવાર થઈ જાય, દિવસ ઉગી જાય એટલે આકાશમાં ટમટમતા તારા અને ચાંદો દેખાય આપણને? ના દેખાય. ચાલો બીજી રીતે છે, બદલાઈ ગયું. એમ કે જે બદલાય પંખી કલરવ કરતા, કલરવ કરતા બદલાય પંખી કલરવ કરતા ગાતા, કલરવ કરતા ગાતા તેજ ચિત ગયું પલરા. જે ચિત્ર દોરતા હતા અને સવાર પડી ગયું અને ગયું પથરા. સવાર થઈ જાય એટલે આકાશમાંથી તારા અને ચંદ્ર ક્યાં આવી જાય? દેખાતા બનતી જાય ને, અને સૂરજ દાદા દેખાવા મળે. હવે એવી રીતે કીધું છે કે સવાર પડતા આકાશમાં પંખીઓનો અવાજ સંભળાવા લાગ્યો. તો કે છે સવાર પડતા આકાશમાં પંખીઓનો અવાજ સંભળાવા લાગ્યો. તો આમાં કઈ કાવ્ય પંક્તિ રહી છે? કે ત્યાં જ પડી ગઈ સવાર, આપનું ચિત્ર ગયું, બદલાય પંખી કલરવ કરતા ગાતા તેજ ગયું પથરા. ચાલો જે ચિત્ર દોરતા હતા અને સવાર પડી ગયું અને આકાશમાં જે દેખાતા હતા તારા ચંદ્ર બંધ થઈ ગયા અને પંખીઓનો અવાજ સવાર થઈ ગયો છે એટલે પંખીનો અવાજ સંભળાવા લાગ્યો. આકાશ અને રંગો જોઈને રામ કંઈક નવું ચિત્ર દોરવા લાગ્યો. આકાશ ને રંગો, આકાશ અને એના રંગો જોયા ને તો રામ કંઈક નવું ચિત્ર દોરવા લાગ્યો. તો કયું ચિત્ર દોરવા લાગ્યો? તો એ કાવ્ય પંક્તિ આપી દીધું કે ઘડીક વાર એ રંગ જુએ ને ઘડીક જુએ આકાશ. ઘડીક વાર એ રંગ સામો જોવે છે ને ઘડીક વાર આકાશ સામો જોવે છે. પળમાં પીછી બોલીને એ કંઈક ચિત્ર તો ખાસ, અને પળમાં થોડી થોડી વારમાં પીછી બોલી પણ અને તે કંઈક ચિત્ર તો ખાસ. આવી રીતે એને આપણે કાવ્ય પંક્તિ વાક્યમાં કઈ સમાયેલી છે એ આપણે સમજી ગયા. સમજી ગયા બધાને? ખબર પડી ગઈ બધાને? આવડી ગયો તો પૂછવામાં આવજો પછી પછી કે મને નથી આવડતો જવાબ. તો તમારે બધાએ ખાસ ધ્યાન રાખી અને ક્યાં કાવ્ય વાક્યમાં કઈ કાવ્ય પંક્તિ આવે છે એ તમારે ખાસ જોવાનું છે એટલે બધું આવડી જાય. તો ધ્યાન રાખશો તો જ આવડશે. ચાલો હવે આગળનો સવાલમાં શું કીધું છે? આગળનો જે સવાલ છે ને, કેટલામો સવાલ આવ્યા? હા સરસ. ચાલો હવે આને આપણે જવાબ 16 એમાં કીધું છે પહેલા શું કર્યું અને પછી શું કર્યું. વાક્યોને સવારથી સાંજના ક્રમમાં ગોઠવવાના. તમે સવારે ઉઠો બરાબર, તમે સવારે ઉઠો અને પછી તમે શું કર્યો, એના પછી શું કર્યું, એ આખો દિવસની જે તમારી દિનચર્યા કરેલી હોય એ વાક્ય તમને ખબર હોય ને કે સૌથી પહેલા શું કર્યું પછી શું કર્યું. એવી રીતે આપણે આ વાક્ય છે વાર્તાના ક્રમમાં ગોઠવી અને નીચે આપણે 1 થી 10 નંબર વાક્ય આપણે આપ્યા છે એ 10 નંબર આપણે ગોઠવવાના છે અને એ 10 નંબરમાં 1 નંબરનો
નો વાક્ય કયો તો આપણે ગોતવાનું છે હાલો 16 પ્રશ્ન 16 તો પહેલું વાક્ય કયું આવશે ચાલો બોલો બધા કે ચા નાસ્તો કર્યો દાંત સાફ કર્યા ચાંદા મામા સપનામાં આવ્યા ગણવેશ ભાઈને તૈયાર થયા હા તો બોલો તો તો પહેલું વાક્ય તમે સવારે ઉઠીને શું કરો છો દાંત સાફ કરો ને શું કરીએ તો દાંત સાફ કર્યા આ કયું વાક્ય આવશે પહેલું સમજણ પડી ગઈ ચાલો હવે બે નંબરનું વાક્ય બોલો પહેલું વાક્ય તમે સવારે ઉઠો એટલે સીધા તમે શું કરો બ્રશ લો ને અને દાંતણ કરવા બેસી જાવ છો ને એવી રીતે બીજું વાક્ય બોલો દાંતણ દાંતને બ્રશ સાફ કર્યા પછી આપણે શું કરશું તમે સ્નાન કરો છો ને એટલે સ્નાન કરીએ છીએ શું કરીએ છીએ સ્નાન કર્યું ખબર પડી કે બધાને વાક્ય કર્યું આવી આપણે ગયો સરસ ચાલો સ્નાન કર્યું તો હવે ત્રીજા નંબરનું વાક્ય બોલો શું આવશે પેલા તમે દાંત સાફ કર્યા પછી તમે સ્નાન કર્યું અને સ્નાન કર્યા પછી તમે શું કર્યું આ 10 વાક્યમાંથી આપણે ગોતવાનું છે તો ચા નાસ્તો કર્યો ત્રીજું વાક્યમાં શું કર્યું ચા અને નાસ્તો ચા અને નાસ્તો કર્યો હવે આગળ જુઓ ચા અને નાસ્તો કર્યો આ વાક્ય થઈ ગયો હવે ની આગળ આપણે જોવાનું છે ચાર નંબરનું વાક્ય બોલો બોલો જી હવે કયું આવશે ચા નાસ્તો કર્યા પછી તમે શું કરો બેસો છો કે ગૃહ કાર્ય શું કરો છો ગૃહ કાર્ય તો હવે આપણે શું લખવાનું છે ગૃહ કાર્ય કર્યું ગૃહ કાર્ય કર્યું ને તો હવે એની આગળ 5 નંબરનું વાક્ય બોલો ચાલો ગૃહ કાર્ય કર્યું તમે સવારે પેલા દાંત સાફ કર્યા સ્નાન કર્યું ચા નાસ્તો કર્યો અને છે પછી ચોથા નંબરમાં ગૃહ કાર્ય કરવા બેસી ગયા ચાલો હવે 5 નંબરનું બોલો શું આવશે તો ગણવેશ કરીને તૈયાર થયા શું પહેરીને ગણવેશ ગણવેશ એટલે શું થાય યુનિફોર્મ યુનિફોર્મ તમે સ્કૂલે આવો ત્યારે તૈયાર થાવ છો ને યુનિફોર્મ પહેરી ગણવેશ પહેરીને તૈયાર થયા ગણવેશ પહેરીને તૈયાર થયા ચાલો ખબર પડીએ હવે 6 નંબરનું વાક્ય ગણવેશ પહેરીને તૈયાર થયા ચાલો 7 નંબરનું વાક્ય છે તો હવે ગોતો શું આવશે 6 નંબરનું વાક્ય ગોતો 7 નંબરનું ગોતો 10 સુધી ગોતવાના છે ત્યારે ગણવેશ પછી શું આવ્યું તમે ગણવેશ કરી લીધું છે પછી તમે સ્કૂલે જાઓ ને તો સ્કૂલે શું કરો છો પ્રાર્થના સભામાં રજૂઆત કરી પ્રાર્થના સભામાં પછી શું કર્યું એને પ્રાર્થના સભામાં જે પ્રાર્થના સભામાં રજૂઆત કરી પ્રાર્થના સભા શરૂ થઈ ને એટલે એની રજૂઆત કરી દીધી ચાલો 7 નંબરનું વાક્ય ભાષાનો તાસ શેનો પીરિયડ એવો એમ કે તો કે તાસ કે પીરિયડ અને ભાષાનો શેનો આપણે કરશું કઈ ને ભાષા ગુજરાતી એમ ભાષાનો તાસ ભાષાનો તાસ આવ્યો સુંદર પડી ગઈ હાલો આ વાક્ય ચાલો 8 નંબરનું વાક્ય બોલો પછી શું કહ્યું મિત્ર સાથે રમત રમ્યા કોની સાથે મિત્રો સાથે પછીનું વાક્ય છે કે મિત્રો સાથે રમત રમ્યા મિત્રો સાથે રમત રમ્યા ચાલો 9 નંબરનું વાક્ય ગોતો મિત્રો સાથે રમત રમ્યા પછી શું કર્યું દાદી માએ વાર્તા કરી દાદી મા વાર્તા કરી ને તો કે કોને વાર્તા કરી
ચાલો હું વાક્ય તો દાદી માએ વાર્તા દાદી માએ વાર્તા કરી ચાલો 10 નંબર નું ગોતોછનું આવશે કે ચાંદા મામા કેમ આવ્યા તમને કે ચાંદા મામા Sapna ma, ya. Tanda mama tuh ini sapna ma, ya. Tuh apa ya, wakilnya? Lain ma, gue kasih. Agar sama. 10 nomor 6, 10 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